નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી માં નવા હોવ તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજે હું લઈને આવી છું જે હમણાં એક્ઝામ આવી રહી છે મિત્રોની ચાલુ થઈ છે 1 થી 8 9 ધોરણ માટે તો એના માટે હું લઈને આવી છું પત્ર લેખનનો એક નમૂનો તો એ પત્ર લેખન છે તમારી બહેનના લગ્ન છે તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી એવું તમારા શિક્ષકને જાણ કરતી રજા ચિઠ્ઠી લખવાની છે તો મિત્રો આ પત્ર લેખન બધાને ઘણી કોમ્પિટિટિવ एग्जामમાં પણ ઉપયોગી થાય છે દરેક દરેક વ્યક્તિને આ વિદ્યાર્થીઓને કામ આવે છે એક થી દસ ધોરણ બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે તો આજનો પત્ર લેખન છે ઈ છે તમારી બહેનના લગ્ન છે તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી તમારા શિક્ષકને તેની જાણ કરતી તમારે રજા ચીઠી લખવાની છે તો સૌથી પહેલા તો આપણે એડ્રેસ લખવાનો છે એડ્રેસ પણ સાચે સાચો તમારે વ્યવસ્થિત લખવાનો છે તો આ એડ્રેસ મેં લખ એમાં છે તે સ્મિત ટી સા છ મૈત્રીપાર્ક સોસાયટી નારણપુરા અમદાવાદ થ્રી એટ જીરો જીરો વન થ્રી તારીખ આપેલી છે છ નવ બે હજાર ચોવીસ પૂજ્ય ગુરુજી સાદર પ્રણામ તમારી મોટી બહેનના મારી મોટી બહેનના લગ્ન તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રોજ છે તો અમે બધા અત્યારે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ તો મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકા અમેરિકાથી ગઈકાલે જ અહીં આવ્યા છે અન્ય સગા વાલા પણ આવ્યા છે આથી હું છ નવ બે હજાર અઢાર થી દસ નવ સોરી છ નવ થી અઢાર તારીખ સુધી દસ નવ બે હજાર ચોવીસ સુધી શાળાએ આવી શકું તેમ નથી તો મારી પાંચ દિવસની રજા તમે મંજૂર કરશો મહેરબાની તો મિત્રો તમે જોઈ શકો છો શાળાએ આવ્યા પછી હું મારી બાકી રહેલી ઘરકામ જે ગૃહ કાર્ય છે હોમવર્ક છે તે પૂરું કરી દઈશ લિટીન આપનો અજ્ઞાત કિત student મિત શાહ ધોરણ નવ નંબર એકવીસ તો મિત્રો આ એક પત્રલેખન છે જે દરેક વિદ્યાર્થીઓ ને ખુબ જ ઉપયોગી થશે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે થેન્ક યુ મિત્રો